નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ ખાતે મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો સ્લીપ ડિસ્ક કે સાયટિકાના દર્દીઓએ ત્રણ એક્સરસાઇઝ ક્યારેય પણ ન કરવી જોઈએ તો તેમાં સૌથી પહેલું તો આવે છે વેઇટ લિફ્ટિંગ મતલબ કે વધારે પડતું વજન ઉપાડવું હવે ઘણી વખત દર્દીઓને કહી દેવામાં આવે છે ઓપીડીમાં કે તમને તમારી ગાદી ખસી ગઈ છે કે તમને સાઈ છે તો તમારે વજન ન ઉપાડવું તો તેમાં એકચ્યુઅલીમાં કન્સેપ્ટ શું છે હવે દોસ્તો જ્યારે પણ વધારે પડતું વજન ઉપાડવું જેમ કે હું તમને જીમમાં એમ કહું કે કોઈ લોકો જીમમાં જતા હોય અને તે ડેડલિફ્ટ કરતા હોય મતલબ કે વાંકા વળીને જો વજન ઉપાડતા હોય તો વજન ઉપાડવાનું હોય ત્યારે કમરની આજુબાજુના જે પેરાસ્પાઇનલ મસલ કહેવાય છે આ બંને આ જે આજુબાજુના સ્નાયુઓ છે તેની ઉપર ખૂબ જ વધારે પડતું જોર આવે છે વધારે પડતું જોર આવે છે તો જે ગાદી એકચ્યુઅલીમાં ખસી ગયેલી હોય છે તે ઈવન વધારે ગીવઅપ કરી શકે છે કારણ કે ગાદીનું જ્યારે બહારનું લેયર ફાટે છે એન્યુલર જે લેયર હોય છે જાડું લેયર તે ફાટે છે તો ગાદી ખસે છે તો જ્યારે પણ તેની ઉપર વધારે પડતું જોર આવે તો ગાદી વધારે પડતી ખસી શકે છે તેથી વધારે પડતું કે એક્સેસિવ વજન ઉપાડવાવાળી કસરતો ન જ કરવી જોઈએ બીજું ક્રન્ચિસ અને સિટપ્સ મતલબ કે ક્રન્ચિસ મતલબ કે જ્યારે પણ કોઈ પણ એબ્સ માટે કે પેટની ચરબી ઘટાડવા માટે જે કસરતો કરતા હોય છે આ રીતે તો તે એક્સરસાઇઝ તમારે ન કરવી જોઈએ બેઝિકલી તેમાં થાય છે શું કે જ્યારે પણ તમે સૂતા હો છો અને તમે આ રીતે કરો છો તો એક રીતનું જ્યારે પણ તમે ઊભા ઊભા આગળ બેન્ડ થાવ છો તે તમે સૂતા સૂતા થઈ રહ્યા છો જ્યારે પણ તમે સૂતા સૂતા એ કંઈ સીટઅપ્સ કે ક્રન્ચિસ તમારે કરવાનું આવે છે ત્યારે તમારા પેટના સ્નાયુઓ ઉપર ખૂબ જ વધારે પડતું જોર આવે છે અને તમે કમરના ભાગેથી એક રીતે વળી જાઓ છો જેવું તમે આગળની તરફ વળો છો એટલે પાછળથી તમારી ગાદી ખસી જવાની શક્યતા રહે છે અને તેના કારણે તમને પગમાં દુખાવો વધી શકે છે પગની સાથે સાથે તમને કમરમાં પણ વધારે પડતો દુખાવો થઈ શકે છે અને ત્રીજી એક્સરસાઇઝ જે હાઈ ઇમ્પેક્ટ એક્સરસાઇઝ કહેવાય કે એરોબિક એક્સરસાઇઝ મતલબ કે જેમને દોડવાનું હોય કે પછી એરોબિક્સ કે જે કૂદીને કસરતો કરવાની હોય છે તે પણ ન કરવી જોઈએ કારણ કે જ્યારે પણ સડનલી કૂદવાનું આવે છે તો આપણા બે મણકાની વચ્ચે જે ગાદી આવેલી હોય છે તે ગાદીનું કામ એકચ્યુઅલીમાં તો શોક એબ્ઝોર્બ કરવાનું હોય છે મતલબ કે નીચેથી સડનલી કોઈ જર્ક આવે કે વજન આવે તો તે શોક કે તે જર્ક ઓછો કરવાનો તે ગાદીનું કામ હોય છે હવે જ્યારે પણ સાયટિકા કે ડિસ્ક તમને થયેલું હોય ગાદી ખસેલી હોય અને તમે જો હાઈ ઇમ્પેક્ટ એક્સરસાઇઝ કે કૂદવાનું કે જમ્પિંગ આ કોઈ પણ એક્સરસાઇઝ કરશો તો તે શોક સડનલી વધારે પડતો ગાદી પર આવે છે અને ગાદીના બીજા ટુકડા પણ ખસી શકે છે તમને પગમાં દુખાવો જણ જણાટી ખાલી જડે આ બધી તકલીફો વધી શકે છે તો આ ત્રણ એક્સરસાઇઝ છે જે તમને સ્લીપડીસ થયેલું હોય તો એક્યુટ ફેઝમાં તમારે ક્યારેય પણ આ ત્રણ એક્સરસાઇઝ ન કરવી જોઈએ ધન્યવાદ